મિત્રો, ડૉક્ટર અભય બંગના શાળાકીય જીવન ઉપર આધારિત મારી જાદુઈ શાળાના અંતિમ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. એમના શાળાકીય અનુભવની વાત કરીએ તો જીવંત શિક્ષણ તેઓ કઈ રીતે મેળવતા એની વાત કરું. નયન તાલીમ પદ્ધતિ પર હંમેશા એક આરોપ મૂકવામાં આવે છે કે શાળામાં બાળકો શારીરિક શ્રમમાં સમય વ્યતીત કરે છે, તે તેના જ્ઞાન મેળવવાના રસ્તામાં બાધક બને છે. મદ્રાસ પ્રાંતમાં જ્યારે બેઝિક એજ્યુકેશન શરૂ થયું ત્યારે આરોપ મૂકવામાં આવ્યો કે શારીરિક શ્રમને કારણે એમના બાળકોનું ભણતર પાછળ પડે છે. આ આરોપને કારણે ત્યાંના તત્કાલીન મુખ્યમંત્રી રાજાજીને રાજીનામું આપવું પડ્યું. પરંતુ સાચી વાત શું છે? બાળકોના મગજમાં તમામ કચરો ભરવો અને પરીક્ષામાં તેને ઓકી નાખવો, એ જેઓને સાચું શિક્ષણ લાગે છે તેઓને આ આરોપ સાચો લાગ્યો હશે. જો બાળક ગંધકના એસિડ બનાવટની જુદી જુદી ચાર રીતો ન બતાવી શકે તો તેનું જ્ઞાન કાચું છે એવું એ પક્ષનું માનવું છે. નવમા ધોરણના વિદ્યાર્થીને આ જાણવાથી શું લાભ થશે એમાં તેમને કંઈ લેવા દેવા નથી. પરંતુ જીવન સંબંધી દરેક જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં નઈ તાલીમના વિદ્યાર્થીઓ વધારે કુશળ સાબિત થયા. પરંતુ ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોમાં તેમની શું સ્થિતિ હતી? ભૂગોળનો વિષય ડૉક્ટર અભય બંગ એમની જાદુભરી સ્કૂલમાં કદી ન શીખ્યા. સેવાગ્રામમાં દેશ વિદેશના ઘણા લોકો આવતા હતા. એમની પાસેથી જુદા જુદા દેશ અને પ્રાંતો વિશે સાંભળીને તેઓ ઘણું બધું શીખ્યા. એમને જુદા જુદા દેશોની ટપાલ ટિકિટો ભેગી કરવાનો બહુ શોખ હતો. એનાથી એમને જુદા જુદા દેશોની સુંદર જાણકારી મળતી હતી. ઘણી બધી યાત્રાઓનું વર્ણન અને દેશ વિદેશની વાર્તાઓ વાંચી અને એમને એ દેશની પૃષ્ઠભૂમિનું સારું જ્ઞાન થઈ ગયું હતું. આ રીતે તેઓ ભૂગોળ શીખ્યા. જ્યારે પોતે નવમા ધોરણમાં હતા ત્યારે તેમણે શરદચંદ્રનું પથેર દાલી અને ઝવેરચંદ મેઘાણીની લખેલી પ્રભુ પધાર્યા એવી નવલકથા વાંચી હતી. એનાથી એમને બર્મા દેશની જાણકારી મળી. આ બંને પુસ્તકોની પ્રેરણા તેમને એક દિવસ બર્મા ખેંચીને લઈ જવાનું કારણ બની. એમના માટે ભૂગોળ ભાર વધારનાર વિષય ન બનતા એક જીવતો વિષય હતો. રાજનીતિ અને સામાન્ય જ્ઞાન ભણાવવા માટે એમના શિક્ષકોએ જુદો જ રસ્તો અપનાવ્યો હતો. દરરોજ સાંજે તેઓ તેમને ખાસ ખાસ સમાચાર અને રોચક જાણકારી આપતા. ત્યારબાદ તેઓ તે ઘટનાઓનો ઇતિહાસ અને તેની પાછળ છુપાયેલી રાજનીતિ સમજાવતા હતા. રશિયા મારફત ક્યુબાને મોકલેલા અણુશસ્ત્રો અને તેને રોકવા માટે અમેરિકા દ્વારા કરાયેલી કાર્યવાહી તે સમયના મુખ્ય સમાચાર હતા. ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ થયું અને દુનિયા પૂંજીવાદી અને સામ્યવાદી એમ બે ભાગમાં વેચાઈ ગઈ. એમના શિક્ષક રશિયા અને અમેરિકા વચ્ચે ચાલતી પારસ્પરિક દુશ્મનીનું કારણ પણ એમને સમજાવતા અને ક્યુબાની ક્રાંતિનું મહત્વ પણ સમજાવતા. સ્વિટ્ઝરલેન્ડના લોકો પોતે પોતાના દેશને હેલ્વેટિયા કેમ કહે છે એ પ્રશ્ન પોસ્ટની ટિકિટો ભેગી કરતી વખતે એમની સામે આવ્યો. એ પ્રશ્નનો જવાબ શોધવા માટે એમણે ઘણી બધી ચોપડીઓ વાંચી. આ પ્રમાણે એમને એ દેશના ઇતિહાસનો સારી રીતે પરિચય થઈ ગયો. અને છેલ્લે વાત કરીશ નવી પદ્ધતિની. તો ગાંધીજીની શિક્ષણ પદ્ધતિની અવધારણા અને રવિન્દ્રનાથનો કલાપ્રેમ એને મૂર્ત રૂપ આપવા માટે એમની શાળામાં અનેક સર્જનાત્મક પ્રયોગો થયા. એના કેટલાય દાખલાઓ આપી શકાય તેમ છે. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ઉપરાંત એમની કેટલીય પરીક્ષાઓ થતી, જેમ કે રાંધવું, નાટકો લખવા, રમવું, પરિસભામાં ભાષણ આપવું, લેખ લખવા વગેરે. સૌથી અનોખો પ્રયોગ તો એ હતો કે વર્ગની કલ્પનાને બહુ લચીલી બનાવી દીધી હતી. બધા વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં અધિક તેજ અને કોઈમાં થોડા નબળા. તેમને દરેક વિષય માટે એક જ વર્ગમાં બેસવું જરૂરી નહોતું. પોતાની ક્ષમતા અને સ્તર અનુસાર બાળકો કોઈ એક વિષય શીખવા માટે જુદા જુદા વર્ગમાં બેસી શકતા હતા. એનો અર્થ એવો કે પોતે એક જ વર્ષમાં સાતમાનું અંગ્રેજી, નવમાનું ગણિત અને દસમાનું મરાઠી શીખી લીધું. સાચા મૂલ્યોનું નિર્માણ આ શિક્ષણનું એક અભિન્ન અંગ હતું. શ્રમ પ્રત્યે માન, સ્વાવલંબન, સમતા, સમૂહ જીવન આવી બધી વાતો પોતે શાળા જીવનમાં રોજ જીવતા હતા. આ મૂલ્યો સાથે સાથે સમાજ પરિવર્તનના આંદોલનોમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા. દર વર્ષે થોડા દિવસો માટે શાળાને તાળા લાગી જતા અને બધા વિદ્યાર્થીઓ ભૂદાન આંદોલનમાં ભાગ લેવા માટે દૂર દૂરના ગામોમાં જતા હતા. મારી જાદુઈ શાળાના તમામ પ્રસંગો ની અહીં પૂર્ણાહુતિ થાય છે. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.